નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં. આજના મુખ્ય સમાચારોમાં ગળતા પહેલા, જો તમે મારી ચેનલમાં નવા હોવ અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને અમારી ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમારા આવનારા કોઈ પણ વિડીયો હોય એની માહિતી તમારા સુધી પહોંચી શકે. અને જો તમને મારા વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં મિની લોકડાઉન જેવા પ્રતિબંધો અને રાત્રિ કર્ફ્યુ અમલમાં હતો તેને લઈને સરકાર દ્વારા રાહત આપવામાં આવી છે. હવેથી 36 શહેરોમાં તમામ દુકાનો, વાણિજ્યિક સંસ્થાઓ તેમજ લારી ગલ્લા, શોપિંગ કોમ્પ્લેક્સ, હેર કટિંગ સલૂન, બ્યુટી પાર્લર, માર્કેટિંગ યાર્ડ તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ 4 જૂનથી સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવી છે. પહેલાં 9 થી બપોરે 3 વાગ્યા સુધીની છૂટ આપવામાં આવી હતી, તે હવે વધારો કરવામાં આવ્યો છે. રેસ્ટોરન્ટ દ્વારા કરવામાં આવતી હોમ ડિલિવરી પણ રાત્રે 10 વાગ્યા સુધી થઈ શકશે. રાત્રિ કર્ફ્યુ અમલમાં છે તેની મુદત પણ વધુ 1 અઠવાડિયું વધારવાની મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે. 4 જૂનથી 11 જૂન સુધીના દિવસો દરમિયાન રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુનો અમલ કરવાનો રહેશે. ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ગઈકાલે 24 કલાકમાં કોરોનાના નવા 1333 કેસ નોંધાયા હતા, જ્યારે કોરોનાના કારણે 18 દર્દીઓના મૃત્યુ પણ થયા હતા તેમજ 4098 દર્દીઓ કોરોનાને માત આપીને સાજા પણ થયા હતા. ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેર હળવી પડી છે, ત્યારે ત્રીજી લહેરને રોકવા સરકાર દ્વારા અનલોકના નિયમો જાહેર કરવામાં આવ્યા છે. પોઝિટિવિટી રેટ 5% થી ઓછો હોય અને 70% લોકોનું વેક્સિનેશન થઈ ચૂક્યું હોય તેવા જિલ્લાઓમાં અનલોકની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં તેજીને બ્રેક લાગી ગઈ છે. ચાંદીમાં રૂપિયા 1000ના ઘટાડા સાથે અમદાવાદમાં ઝવેરી બજારમાં ચાંદીના ભાવ કિલોના 72500 રહ્યા હતા, જ્યારે સોનાના ભાવમાં ઘટાડો થતાં નવો ભાવ 50900 રહ્યા હતા. ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મ્યુક્રોમાઇકોસિસના કેસોમાં સતત વધારો જોવા મળ્યો છે. મ્યુક્રોમાઇકોસિસના 830 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. સિવિલમાં 324 દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા છે, જ્યારે 24 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે. ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો SBI બેંક હવેથી પોતાના રેગ્યુલર સમય મુજબ ખુલ્લી રહેશે. સવારે 10 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી બેંક ખુલ્લી રહેશે. અગાઉ બપોરે 2 વાગ્યા સુધી જ સમય હતો અને બેંકમાં માસ્ક વિના પ્રવેશ આપવામાં આવશે નહીં. ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો બિહાર રાજ્યમાં ફરજ બજાવતી વખતે પોલીસ અધિકારીઓ અને જવાનો મોબાઈલ કે ટેબ્લેટનો બિનજરૂરી ઉપયોગ કરી શકશે નહીં. જે પકડાશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ હેડક્વાર્ટર તરફથી આ આદેશ આપવામાં આવ્યો હતો અને બિનજરૂરી મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા કોઈ પણ વિડીયો હોય એની માહિતી તમારા સુધી પહોંચી શકે.